વિધાનસભામાં પ્રથમ દિવસે ગણોત વહીવટ અને ખેતી જમીન કાયદા સુધારા વિધેયક ગૃહમાં પસાર. આજની કાર્યવાહી પૂર્ણ કાલે રાજ્યનું બજેટ. ધોળબાજ મહેન્દ્ર પટેલ વિરુદ્ધ વધુ એક ફરિયાદ. સિહોરની જ્ઞાનગંગા સ્કૂલના ટ્રસ્ટીએ 27.55 લાખના તોડની નોંધાવી ફરિયાદ. સીઆઈડી ક્રાઇમે ગુનો નોંધી હાથ ધરી વધુ તપાસ. બનાસકાંઠા યુજીવીસીએલના ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેર 50,000ની લાંચ લેતા ઝડપાયા. લેબર કોન્ટ્રાક્ટરનું ટેન્ડર પાસ કરવા માંગી હતી 82,000ની લાંચ. જમીન સંપાદનને લગતા કિસ્સાઓ મુદ્દે એનએચએઆઈના અધિકારીઓનો હાઈકોર્ટે લીધો ઉધડો. વર્ષો સુધી વળતર ન મળે તેવી અવ્યવસ્થા માટે અધિકારીઓને ઠેરવ્યા જવાબદાર. જેલ મુક્તિ બાદ આપ ધારાસભ્ય ચૈતર વસાવાનો હુંકાર. કહ્યું, લોકસભાની ચૂંટણી ન લડું તે માટે અકાવતરું. હું 24ની ચૂંટણી લડીશ. સમર્થકોને સાથ આપવા કરી અપીલ. અમદાવાદ એરપોર્ટથી રાજકોટની શરૂ થશે એસટી વોલ્વો બસ. 5 ફેબ્રુઆરીથી શરૂ થશે સેવા. 543 રૂપિયામાં કરી શકાશે મુસાફરી. સવારે અને સાંજે મળશે સેવા.